નમસ્કાર મિત્રો, લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી. ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મહંત દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, જેમાં સવારમાં નિશાન ચડાવવામાં આવ્યું હતું. તેમજ 51 કુંડી યજ્ઞ તેમજ બાભણિયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં રક્તદાન કરીને માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં 100થી વધુ લોકોને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેમજ રાત્રિના સમયે પ્રકૃતિના ખોળે 15,000થી વધારે ભાવિક ભક્તજનો દ્વારા ભજન અને ભોજન સાથે કોમી એકતા દર્શનની સાથે દેવેન્દ્ર દાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અષાઢી બીજના પર્વ નિમિત્તે આજે તારીખ 7/7/2024ના ડેડાણ ગામને આંગણે, આમ તો ગામના એકતાના ભાવરૂપે અહીં દરેક સમાજના લોકો એકતાના ભાવરૂપે અહીં સાથે મળ્યા અને આજનો જે કાર્યક્રમ લગભગ 10-12 હજાર માણસનું એકસાથે રસોડું બને ભોજન પ્રસાદ લીધો અને ખાસ કરીને જે આપણા ધર્મ અને પરંપરામાં એકતાની જે રીતભાત છે, તો આજે ડેડાણ ગામને આંગણે એક અષાઢી બીજના પર્વ નિમિત્તે અમરધામ આશ્રમની અંદર આજે 12,000 માણસે પ્રસાદ લીધો છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનો અહીં કેમ્પ પણ થયો છે. 100 બોટલો અહીં બ્લડ ડોનેશનની દાન પણ થયું છે અને આજુબાજુ ગામના જે આગેવાનો છે એ પણ અહીં સહયોગી બન્યા છે, ગામના લોકો પણ સહયોગી બન્યા છે અને આ પરંપરાને ઉજળી બનાવવા માટે ગામ લોકોનો પણ ખૂબ સહકાર છે. અને આ જે ડેડાણમાં અમરધામ આશ્રમ ખાસ કરીને અહીં એકતાના પ્રતિક રૂપે એક જ્યોત સમાન અહીં પ્રગટ થઈ રહ્યું છે, એટલે ખૂબ ખૂબ અહીં જે જનતા આવી અને જે સાથ સહકાર અને જે સેવા આપી છે અને 35-40 ગામના લોકોએ અહીં મંડળો આવીને ખૂબ પણ સહકાર આપ્યો છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. અને હંમેશા આવા જે વર્ષમાં આવા પર્વ આવતા હોય તો એને બધાએ ભાવ અને ભક્તિથી ઉજવવાની જે કોશિશ કરે છે, એટલે એને પણ ખૂબ વંદન કરું છું અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાપુ અંદાજે કેટલું માણસો આજે? અંદાજિત 12,000 માણસ રસોડું અને બહારના લોકો જે છે એ પણ 2-3 હજાર માણસો બહારના જે મહેમાનો આવેલા છે. ડેડાણ ગામ આખું ધોવાડા બંધ છે અને બધાય સમાજના લોકો એકસાથે આજ ભોજન લીધું છે, 12,000 માણસે આજ ભોજન લીધું છે. બાપુ કેટલા વર્ષથી આ કાર્યક્રમ તમે કરો છો? આમ તો ગણીએ તો આ પરંપરા બહુ ઉજળી પરંપરા છે, પણ ખાસ કરીને અષાઢી બીજ એક મોટી બીજ જેને કહેવાય અને બીજનો જે પર્વ છે એનું મહત્ત્વ પણ આપણે ગણી શકાય એટલું મહત્ત્વ છે. અને એ પરંપરાને ઉજળું તો નામ જ છે પણ ઉજળી બનાવવા માટે જનતાએ જે સહકાર દીધો છે અને સાથે મળીને હાથને ખંભો ખંભો મિલાવીને જે આગળ વધ્યા છે અને દરેક સમાજના લોકો આવ્યા છે એકસાથે ભાવ અને ભક્તિથી આજે હજારોની મેદનીમાં જે ઉમટ્યા છે, એટલે એને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. તેમજ બાલકદાસ બાપુ તેમજ મુક્તા માતાજીની અમૂલ્ય સેવાના દર્શન જોવા મળ્યા હતા. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક સાહિત્યકાર ભોળાભાઈ આહિર, જાણીતા ભજનીક જનક વેગડ સાહેબ, આપનું અત્યાર સુધીમાં આપ કલાકાર છો, આપનો કલાકાર તરીકે આપ અનેક કલાકારો સાથે પ્રોગ્રામ કરે છે, આપનો અનુભવ કેવો? ક્યાં પ્રકારના ભજન ગાવ છો આપ? છોટે રામદાસ નૈતિક વ્યાસ. મારું નામ વ્યાસ નૈતિક કાંતિ, મારું ગામ મોરબી છોરાડા. પ્રખ્યાત ભજનીક ગાયિકા રિંકલ પરમાર. રિંકલ પરમાર છે. બેન તમે ક્યાં તાપનું ભજન ગાવ છો? આમ તો હું પહેલેથી સંતવાણી જ કરું છું, બધા કલાકાર સંતવાણી જ સાંભળું છું પહેલેથી. બેન તમારો શોખ છે કે? ના, મારા દાદાને પેલા જે હતા પૂર્વજો એ ગાતા, મારા દાદા ગાતા, મારા પપ્પા તબલાઓ ગાડે છે અને પહેલાથી એમાં જ ઇન્ટરેસ્ટ છે. બેન તમે કેટલા કાર્યક્રમો કર્યા છે? ઘણા ઘણા કાર્યક્રમો મોટા મોટા કર્યા છે. ખ્યાતનામ કલાકારો છે, જે ઉસ્માન ભાઈ મીર છે, પિયુષ મિસ્ત્રી છે, રામદાસ ગોંડલિયા છે, એમની સાથે પણ પ્રોગ્રામ કરેલા છે. બધા
તન્વી ગઢવી, અનસુયા શિયાળ દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી. બેન, આપણે કેટલા કાર્યક્રમો કર્યા છે? ઘણા બધા કાર્યક્રમ તો જ્યારથી ગાવાનું ચાલુ કર્યું, નાની હતી 6-7 વર્ષની, ત્યારથી ગાવાનું ચાલુ કર્યું છે. અને પછી ભજન, સંતવાણી અને જે લોકડાયરાના ગીતો છે, લોકગીતો છે, એ બધું રીતના એ પ્રોગ્રામ કરતી. બેન, આપણે ખ્યાતનામ કલાકારો સાથે ભજન ગાયેલા છે? મારા મામા એટલે કે કીર્તિદાન ગઢવી, પછી તેજદાનભાઈ ગઢવી, ઓસમાણભાઈ મીર, આ બધા સાથે ગાયેલું છે અને ખૂબ સારા અનુભવ આના રહ્યા છે. આપ જે ડાયરા કરો છો એમાં આપને અનુભવ કેવી રીતે? અનુભવ તો ખૂબ સારા જ રહ્યા છે અત્યાર સુધીના, કારણ કે ઇન્ટરેસ્ટ નામની વસ્તુ છે, એટલે ઇન્ટરેસ્ટ છે એટલે બધી જગ્યાએ જે નામનું સ્ટ્રગલ કરવું પડે છે એ સ્ટ્રગલ કરવા પણ તૈયાર છે, કારણ કે ગમતી વસ્તુ છે એટલે અનુભવ તો ખૂબ સારા રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિતના વિવિધ ગામોના સેવાકીય સંગઠનો, વિવિધ સમાજના રાજકીય અને બિન રાજકીય અગ્રણીઓએ, ભાઈઓએ તેમજ બહેનોએ હાજરી આપી હતી. હું અમરેલીથી આવું છું, મારું નામ જસબેન સાકળિયા, અને અમે અહીંયા 4-5 વર્ષથી આવીએ છીએ, પણ અમને બહુ જ ગમે છે અને આસ્થા રામાપીરની છે, સત્યદાસ અમરદાસ તરીકે ઓળખી છું. અહીંયા પહેલાં પરબની વાયો જાતિકા દિનેશના નાના એવા હતા, પછી ત્યાં આશ્રમ વહાવી, પછી અહીંયા સેવા માટે આવી, સારું કામ કર્યું, બહુ સરસ ભગવું કામ, એટલે બાપુ મારે સદેવદાસ એટલે મારા સમાજના હોલિયા એને સોલું કરી કામ. બહુ સરસ ભગવું કામ, એટલે બાપુ મારે સદેવદાસ એટલે મારા સમાજ ના હોલિયા એને સોલું કરી કામ. મારું નામ મોહસિન પઠાણ, ગામ ભેજા. હું અહીંયા વર્ષોથી સેવા કરું છું અને મુસ્લિમ હોવા છતાં પણ મને ક્યારેય પણ બાપુએ કોઈ વસ્તુનું ઓલું નથી રાખ્યું. હું ગમે ત્યારે ગમે સેવા કે પ્રવૃત્તિમાં હંમેશા હાજર હોઉં છું. બાપુ મને ગમે ત્યારે ગમે કાર્યક્રમમાં પહેલાં ઇન્વિટેશન કરે છે, અહીંયા 18 વર્ષને સાથે રાખે છે અને વર્ષોથી બાપુ અહીંયા આવ્યા છે, ત્યાંથી બધા સમાજને સાથે લઈને હાલે છે. મારું ગામ માળિયા, બલચિત્રભાઈ રોડિયા. હું લગભગ 10-12 વર્ષથી બેન ભરૂને મેં લગભગ આજથી 14 વર્ષ પહેલાં મારી મુલાકાત, અને સારું અને પરસાદે પણ બધી રીતે છે. મારા ભાઈનું ઓપરેશન હતું ત્યારે બાપુએ આસ્થા રાખેલી હતી કે જ્યાં સુધી ઓપરેશનને થઈ જાય અને બહાર ઘરમાંથી નીકળે ત્યાં સુધી અન્ન કે પાણી નહીં હોય, એ એમ ભર્યું બેએ એક આ આસ્થા રાખેલી હતી અને માનવું છું અને સારું. તેમજ પત્રકાર મિત્રોમાં નેશનલ પ્રેસ એસોસિએશન આઈટી સેલ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ, મોહસિન પઠાણ, પ્રવીણભાઈ મકવાણા તેમજ વિવિધ લોકોએ ખાસ હાજરી આપી હતી. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.